Welcome viewers. Today we are going to learn adverb clause of place and adverb clause of time. Adverb clause of place ma be clause che. Adverb clause of place એટલે સ્થાન. એમાં બે clause છે, એક છે where અને બીજું છે wherever. તો where એટલે કે જ્યાં અને wherever એટલે કે જ્યાં જ્યાં. એમાં where ની સમજ આપણે લોકો રિલેટિવ પ્રોનાઉન માં મેળવી લીધેલી છે. બરાબર છે? હવે where એટલે કે જ્યાં, wherever એટલે કે જ્યાં જ્યાં. બરાબર છે? હવે જોઈએ સ્થાન ની વાત આવે તો કોઈ એક સ્થાન ની વાત હોય કે એક જ સ્થાને કોઈ કાર્ય થવાનું હોય તો એના માટે where આવશે. પરંતુ એક કરતા અનેક વધારે જગ્યાએ કોઈ કાર્ય થવાની સંભાવના તમને ફીલ થાય તો તમે wherever નો યુઝ કરી શકો. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. અવર ટીચર ટુક અસ, ખાલી જગ્યા, વી સો સમ મંકી. અમારા શિક્ષક અમને એ જગ્યાએ લઈ ગયા કે જ્યાં અમને કેટલાક વાંદરાઓ જોયા. અવર ટીચર ટુક અસ વેર વી સો સમ મંકી. અમારા શિક્ષક અમને લઈ ગયા કે જ્યાં અમે કેટલાક મંકી જોયા. બીજું વાક્ય સ્ટોપ, ખાલી જગ્યાએ યુગા, રોકાઈ જા અથવા તો થોભી જા કે જ્યાં તું છે. તો પણ અહીંયા પણ આવશે વેર. બરાબર? સ્ટોપ વેર યુ આર, તું જ્યાં છે ત્યાં થોભી જા. ત્રીજું પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. પોરબંદર એવી જગ્યા છે, એવું સ્થળ છે કે જ્યાં ગાંધીજી જન્મ હતા. ખાલી જગ્યાને આગળનો શબ્દ સ્થળ દર્શક હોય, પ્લેસ લખેલું હોય, બરાબર, હોસ્પિટલ હોય, સ્કૂલ લખેલી હોય, કોઈ પિકનિક પ્લેસ લખેલું હોય, ટેમ્પલ લખેલું હોય અથવા તો કોઈ એરિયા લખેલો હોય તો વેર આવશે ડેફિનેટલી. પણ અહીંયાના ઉપરના જે વાક્યો છે એમાં ખાલી જગ્યાને આગળનો શબ્દ નથી, ફોરેસ્ટ ટાઈપો કે નથી, બીજું કોઈ પ્લેસ નથી. છતાં પણ ફિલ કરી અને વાક્યનો એડજસ્ટ કરી એમનું ગુજરાતી કરીને આપણે વેર લગાવવું પડે. બાકી રિલેટિવ પ્રોનાઉનમાં મેં તમને લોકોની કી આપેલી હતી કે ખાલી જગ્યાને આગળનો શબ્દ સ્થળ દર્શક હોય તો વેર લગાડો. ચોથું પાર્ક યોર સ્કૂટર વેર એવર યુ ફાઇન્ડ પ્લેસ. તને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં તું તારું સ્કૂટર પાર્ક કરી દે. તો હું અહીંયા વેર એવર લગાડી શકું. બરાબર છે? નેક્સ્ટ પાંચમું ખાલી જગ્યા વોટર ઇઝ ડીપ ઇટ રન્સ સ્મૂથ. બરાબર? તો જ્યાં જ્યાં પાણી ઊંડું, બરાબર છે, જ્યાં જ્યાં પાણી ઊંડું હોય ત્યાં તે સ્મૂથ રીતે ચાલે છે. બરાબર છે? યુ કેન ગો, ખાલી જગ્યા યુ લાઈક ટુ ગો. યુ કેન ગો, તો જઈ શકે જ્યાં જ્યાં તને જવું ગમે. તો અહીંયા પણ જ્યાં જ્યાં એટલે આવશે વેર એવર. બરાબર? આઈ લાઈક ટુ ગો અથવા તો આઈ કેન ગો વેર એવર આઈ લાઈક ટુ ગો, હું જઈ શકું કે જ્યાં જ્યાં મને જવું ગમે. સાતમું વાક્ય છે આઈ નો, હું જાણું છું, વેર યુ આર ગોઈંગ, હું જાણું છું કે તું ક્યાં જઈ રહ્યો છે. તો અહીંયા આવશે માત્ર જયારે. આઠમું વાક્ય માય ફાધર ગોઝ, ખાલી જગ્યા હી ફાઇન્ડ સ્પીચ. મારા પિતા જાય છે કે જ્યાં જ્યાં તેને, બરાબર છે, પીસ એટલે શાંતિ મળે ત્યાં ત્યાં મારા પિતા જાય છે. તો માય ફાધર ગોઝ વેર એવર હી ફાઇન્ડ સ્પીચ. મારા પિતા જાય છે જ્યાં જ્યાં તેમને શાંતિ મળે. તો અહીંયા આવશે વેર એવર. તો સ્થાનની વાત કરવામાં આવે અને એ સ્થાન માત્ર એક ડેફિનેટ ની વાત કરીએ તો વેર એક કરતા અનેક એના જે ઉપયોગ ફીલ થાય તો આપણે વેર એવર નો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ પાર્ટ જોઈએ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ માં. આપણે એઝ સૂન એઝ, નો સૂન એઝ, ડીડ અને હાર્ડલી એટ તો જોયું આગળના લેક્ચરમાં. પણ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ માં વેન અને વેન એવર ક્લોઝ છે એમને સમજે. વેન એટલે શું? તો કે જ્યારે. વેન એવર એટલે કે જ્યારે જ્યારે. બરાબર છે? હવે અહીંયા સમયની વાત કરી, કોઈ એક જ સમયની વાત હોય તો વેન આવશે અને એક કરતા અનેક સમયની વાત હોય તો જ્યારે જ્યારે માટે વેનેવર આવશે. બીજું વેનનો ઉપયોગ આપણે અગાઉ એક રિલેટિવ પ્રોનાઉનમાં ડિસ્કસ કરી લીધી. ત્યારબાદ જ્યારે આપણે કપલ ઓફ ટેન્સ શીખતા હતા તો પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ એમાં પણ આપણે સાદા ભૂતકાળના વાક્ય સાથે વેન લગાડવાનો ઉપયોગ જોયો. તો અહીંયા વેનના ઘણા ઉપયોગ છે. તો હવે પેલું વાક્ય હું બોલું કે યુ શુડ સ્ટેન્ડ અપ વેન આઈ કમ ઇન ટુ ક્લાસ. જયારે હું ક્લાસમાં આવું, બરાબર છે,
You should stand up. તમારે ઉભું થઈ જવું જોઈએ. બરાબર. When I come into class, કે જયારે હું વર્ગમાં આવું, બરાબર, ત્યારે તમારે ઉભું થઈ જવું જોઈએ. હવે આ વાક્ય એવું દર્શાવે છે કે શિક્ષક વિદ્યાર્થીઓને કીધું કે જયારે જયારે હું વર્ગમાં આવું ત્યારે ત્યારે તમારે ઉભું થઈ જવું. એટલે હું અહીંયા વેન લગાડી શકું, પરંતુ જો વેનેવર ઓપ્શનમાં હશે તો મારે વેન ને બદલે વેનેવર યુઝ કરવો પડશે. કેવી રીતે? કે તમારે ઉભું થવું જોઈએ, બરાબર, કે જયારે જયારે હું વર્ગમાં આવું ત્યારે તમારે ઉભું થવું જોઈએ. પણ હવે વેન નો યુઝ હું ક્યારે કરું? તો હી સ્ટુડ અપ, તે ઉભો થયો તો, કે જયારે હું વર્ગમાં આવ્યો તો હી સ્ટુડ અપ વેન આઈ કેમ ઇન ટુ ધ ક્લાસ. બરાબર છે. બીજું વાક્ય, આઈ હેડ ફિનિશ્ડ માય ટાસ્ક, મેં મારું કામ પૂરું કરી લીધું હતું. આ તો કી આપેલી છે કપલ ઓફ ટેન્સ માં આપણે ત્રીજા તબક્કામાં, કે હેડ સાથે વી થ્રી હોય એમના પછીનું વાક્ય વી ટુ હોય સાદો ભૂતકાળ, તો આપણે વિચારા વિનાનું, બરાબર, આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, બરાબર છે, વેન યુ મેટ મી, જયારે તું મને મળ્યો ત્યારે મેં મારું કામ પૂર્ણ કરી લીધું હતું. તો ખાલી જગ્યા પછીનું વાક્ય સાદો ભૂતકાળ હોય એમને આગળનું વાક્ય હેડ પ્લસ વી થ્રી હોય તો ખાલી જગ્યામાં સંયોજક તરીકે વેન યુઝ કરી શકો અથવા તો બિફોર યુઝ કરી શકો. તો અહીંયા આપણે ઓપ્શનમાં વેન છે એટલે આપણે લગાવીએ વેન. ત્રીજું વાક્ય, આઈ વોઝ રીડિંગ અ બુક, હું એક બુક વાંચી રહ્યો હતો. ખાલી જગ્યા યુ કોલ મી, કે જયારે તે મને કોલ કર્યો. હવે ખાલી જગ્યા પછીનું વાક્ય વોઝ પ્લસ આઈએનજી વાળું હોય તો આપણે ખાલી જગ્યામાં વાઇલ લખવાનું. શું લખવાનું? ડબલ્યુ એચ આઈ એલ ઈ વાઇલ. પરંતુ ખાલી જગ્યા પછીનું વાક્ય જો સાદો ભૂતકાળ હોય અને એમની આગળનું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ હોય તો ડેફિનેટલી ખાલી જગ્યામાં આવશે વેન. ચોથી, આઈ ક્રાય, ખાલી જગ્યા આઈ લિસન ટુ ધીસ સોંગ, જયારે જયારે હું આ ગીત સાંભળું મને રોવું આવે, મારી આંખમાં આંસુ આવી જાય, કે જયારે જયારે હું આ સોંગ સાંભળું ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય. તો આઈ ક્રાય વેનેવર આઈ લિસન ટુ ધીસ સોંગ, હું આ સોંગ સાંભળું, બરાબર, આઈ ક્રાય, હું રોઉં છું જયારે જયારે હું આ ગીત સાંભળું. સારા વર્તમાન કાળનું વાક્ય છે. પાંચમું, યુ કેન કોલ મી, તું મને બોલાવી શકે. વેનેવર યુ વોન્ટ, જયારે જયારે તું ઈચ્છે ત્યારે ત્યારે તું મને બોલાવીશ. એમ પણ કહી શકાય કે તું મને બોલાવી શકે અથવા તું મને કોલ કરી શકે, કે જયારે જયારે તું ઈચ્છે ત્યારે ત્યારે તું મને કોલ કરી શકે. તો જવાબ આવશે વેનેવર. હી સ્ટૂડ બાય મી, ખાલી જગ્યા આઈ વોઝ ઇન ટ્રબલ, એક મારો મિત્ર હતો, એ ભૂતકાળની વાત કરેલી છે, કે જયારે હું ટ્રબલમાં હોઉં, મુશ્કેલીમાં હતો ત્યારે એ મારે પડખે ઉભો રહેતો, મારી સાથે મારો સાથ આપતો, મને સપોર્ટ આપતો. તો એમ એના માટે એવું ઇંગ્લિશ બોલાય કે હી સ્ટૂડ બાય મી, તે મારી બાજુમાં રહેતો, મારી સાથે રહેતો, બરાબર છે. જયારે જયારે આઈ વોઝ ઇન ટ્રબલ, કે જયારે જયારે હું મુશ્કેલીમાં હતો, જયારે જયારે હું મુશ્કેલીમાં મુકાતો ત્યારે ત્યારે તે મારી સાથે રહેતો. તો હી સ્ટૂડ બાય મી વેન એવર I was in trouble. સાતમું વાક્ય, Do you know the year when Nehru was born? શું તમે વર્ષ જાણો છો કે ક્યારે નેહરુ જન્મ, બરાબર, અથવા તો કે જ્યારે નેહરુ જન્મ. તો Do you know the year when Nehru was born? નેહરુ નો જન્મ થયો એ વર્ષ તમે જાણો છો? તો સંયોજક આવશે અહીંયા વેન. ખાલી જગ્યા I hear this song, બરાબર, જયારે જયારે હું આ ગીત સાંભળું છું, આઈ રીમેમ્બર માય યુથ, ત્યારે મને મારી જવાની યાદ આવે. તો જવાબ આવશે વેનેવર. બરાબર છે. તો આ વાત કરીએ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વિથ વેન અને વેનેવર. તો દોસ્તો આ વાત હતી એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ એન્ડ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. થેન્ક યુ.